नमस्कार मित्रों, स्वागत है तमारु अमारी यूट्यूब चैनल पर। हूँ छू वड़वी प्रवीण। आज आप 11 कॉमर्स में आंकड़ाशास्त्र विषय की अंदर प्रकरण नंबर 6 क्रमचय संचय और द्विपदी विस्तरण नो अभ्यास करवाना छे, जेमा आजे आपणे क्रमचय संचय तेमज द्विपदी विस्तरण अर्थ समझवानो प्रयत्न करीशुं। टूंकमां समझी लईए त्यारबाद आपणे आगळना जे टॉपिक आवशे एनी अंदर एना केटलाक एक्जाम्पल छे एने समझवानो प्रयत्न करता जईशुं। तो चालो आजे शुरुआत करी रह्या छे, शुरुआत करीए क्रमचयथी। એ પહેલાં આપણે ગણતરીના કેટલાક સરવાળાના સિદ્ધાંત, ગુણાકારના સિદ્ધાંતો છે કેટલાક, એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એ સમજવાનો પ્રયત્ન કરી લઈશું। હવે એ જોઈએ છીએ આપણે, એક બોક્સની અંદર દેખાઈ રહ્યું છે પ્રથમ સમૂહ એમની ભિન્ન વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુની પસંદગી અહીંયા આપ્યું છે, બીજી બાજુ આપ્યું છે, અથવા તો બીજા સમૂહની એન વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુની પસંદગી। એટલે કે અહીં બે સમૂહ જ્યારે આપેલા હોય, કોઈ વોટ એવર જે હોય, તો માની લો કે છોકરા છોકરી હોય, પછી એક પહેલું કુટુંબ બીજું કુટુંબ એ રીતે હોય, અથવા પહેલું બોક્સ બીજું બોક્સ આ રીતે કોઈ પણ વસ્તુ આવતી હોય, એ સમયે એમાંથી કોઈક એક વસ્તુ પસંદ કરવાની હોય તે સમયે કેટલાક ઓપ્શનો આપણી પાસે મળતા હોય છે। અહીં લખવામાં આવ્યું છે કે પ્રથમ સમૂહની એમ ભિન્ન વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુની પસંદગી, એમ એક ફક્ત સિમ્બોલ છે, પણ પ્રથમ જે સમૂહ છે એમાંથી એક વસ્તુની પસંદગી હોય, ત્યાર માટે આપણી પાસે બે સમૂહ જ્યારે આપેલા હોય તો કયા સમૂહમાંથી પસંદ કરવું એ આપણી પાસે કોઈ વસ્તુ અવેલેબલ ના હોય, તેમાં ધારણા એવી કરવામાં આવે છે કાં તો એકમાંથી લઈએ અથવા તો બીજામાંથી લઈએ, માટે અથવા માટે અહીં ધારણા કરવામાં આવે છે, અથવા એટલે સરવાળો, અથવા એટલે સરવાળો એવી ધારણા કરવામાં આવતી હોય છે। એ રીતે જ્યારે વિકલ્પો પસંદ થતા હોય, એટલે આ એક નિયમ છે, અથવા શબ્દનો સૂચિત થતાં આપણે જાણીએ તો સરવાળો અહીંયા કરવામાં આવશે, એટલે કે આ સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે, કે બેથી વધુ સમૂહ માટે પણ આ સિદ્ધાંતને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। એમાં લખો અહીંયા ત્રીજો સમૂહ હોય તો એ ત્રીજો સમૂહ લખીને અહીંયા અથવા લખીને એના પર સરવાળો આપણે કરી શકીએ છીએ, એટલે આ સરવાળાનો સિદ્ધાંત છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે અહીં ગુણાકારનો પણ સિદ્ધાંત છે, કે માન લો કંઈ કહેવામાં આવ્યું છે કે પ્રથમ સમૂહની એમ વસ્તુમાંથી કોઈ એક વસ્તુની પસંદગી કરવાની હોય અને બીજા સમૂહની વસ્તુઓમાંથી એક વસ્તુની પસંદ કરવાની હોય, ત્યારે અને શબ્દનો ઉપયોગ કરીએ છીએ, અને જ્યારે કરીએ છીએ ત્યારે ગુણાકાર આવે છે। હવે તમે એક વસ્તુ માર્ક કરી હશે કે બંનેની અંદર એક એક શબ્દ લખેલો છે, હવે એની અંદર આપણે એક વસ્તુ સમજી લઈશું, જ્યારે અથવા આપેલું હતું તો એની અંદર ફક્ત આપણે એક જ વસ્તુ પસંદ કરવાની હતી, જ્યારે આ સમૂહની અંદર ધારણા એવી કરવામાં આવશે કે તમારે બે વસ્તુ પસંદ કરવાની છે, પરંતુ એવું કહેવામાં આવ્યું કે પ્રથમ સમૂહમાંથી એક વસ્તુ અને બીજા સમૂહમાંથી એક વસ્તુ, ત્યારે આપણે અને શબ્દનો ઉપયોગ કરીશું, ત્યારે આપણે આ ગુણાકારનો સિદ્ધાંત અહીંયા અમલમાં મૂકીશું। આની અંદર પણ બે કરતાં બે કે તેથી વધુ સમૂહ જ્યારે આપેલા હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરવાનો રહેશે। એટલે મિત્રો, આ બે સિદ્ધાંતો તમારે ખાસ યાદ રાખવાના છે, એક સરવાળાનો સિદ્ધાંત અને એક ગુણાકારનો સિદ્ધાંત, એ આપણે આ પ્રકરણની અંદર ઉપયોગમાં લેવાના છીએ। તો માટે હવે સમજીએ છીએ આપણે ક્રમચયનો અર્થ। અહીં ક્રમચય માટે ખાસ મહત્વનું ગોઠવણી ખૂબ જ મહત્વની છે, એ ગોઠવણી સાથેનો સંબંધ ધરાવતી જ્યારે આપણે વાત કરતા હોય તે સમયે અહીં આપણે ક્રમચયનો ઉપયોગ કરીશું। હવે અહીં જોઈશું કે 2, 5 અને 8માંથી કોઈ પણ એક અંકની ગોઠવણી કરો। અહીં ગોઠવણી કરવાનો પ્રશ્ન છે, જ્યારે હવે દશકના સ્થાન પર જે કંઈ અંક ગોઠવાઈ ગયો હોય તે સિવાયના બે અંકોની કોઈ એક અંકની ગોઠવણી અહીં કરો। અહીં એ કહેવામાં આવે છે કે અહીં પ્રથમ અંક નક્કી છે, એકમ અંક નક્કી છે, બાકી બધા બે અંક નક્કી નથી। જ્યારે રીતે ગોઠવણીનું જ્યારે નક્કી કરવામાં આવતું હોય કે ગોઠવણી કઈ સ્વરૂપે કરવાની છે, મેં કે વ્યક્તિઓ જ્યારે આપણને આપ્યા હોય, દાખલા તરીકે અહીં આપણે 3 વ્યક્તિઓ આપ્યા છે, એક કુટુંબ છે, એના વ્યક્તિઓ આપવામાં આવે છે, એ વ્યક્તિઓને જ્યારે ગોઠવણીનો પ્રશ્ન આવે તો એમાં ગોઠવણીમાં કયા નંબર પર કઈ રીતે ગોઠવણી કરવાની છે, એ સમયે આપણે ક્રમચયનો ઉપયોગ કરી શકીએ છીએ। એના માટે વ્યાખ્યા આપેલ છે, વ્યાખ્યા સમજી લઈએ। એન જુદી જુદી વસ્તુઓમાં આપેલી હોય તો તેમાંથી આર ભિન્ન વસ્તુઓને આર સ્થાનો, એટલે કે 1 <= r> = n પર ગોઠવવાના દરેક વિકલ્પને ક્રમચય કહેવામાં આવે છે। મિત્રો, એને સિમ્પલ રીતે સમજવાનો પ્રયત્ન, તમે
આને સાઈડ પર કાઢી મૂકો આરને, આને ત્યાર પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એન વસ્તુ એટલે કોઈ પણ વસ્તુ આપી હોય અને તેમાંથી ભિન્ન વસ્તુઓના સ્થાનો પર ગોઠવવાનો દરેક વિકલ્પને કમ છે. એટલે એના જે કંઈ વિકલ્પો આપ્યા હોય, કયા દરેક પ્રકારના બધા જ વિકલ્પો, ટોટલી વિકલ્પો આપ્યા હોય, એ પૂરા પૂરા વિકલ્પોને આપણે ક્રમચય તરીકે ઓળખીએ છીએ. એની વ્યાખ્યા આ રીતે બની શકે, આ એન જુદી જુદી વસ્તુઓને એન સ્થાનો પર ગોઠવવાના કુલ ક્રમચયોને NPR થાય છે, જે નીચે આપણને કોષ્ટકની અંદર આપેલ છે, જેની અંદર આ સૂત્ર છે. એ ખાસ આપણે યાદ રાખવાનું જોઈએ છે, કે આપણે એક્ઝામ્પલ જ્યારે જોઈશું તમને ખૂબ જ સરળ રીતે સમજાવીશ, જે તમે ખાસ ધ્યાનથી સમજી લેશો. હવે આપણે આગળ વિચારીએ છીએ, જે આપણે આગળ વાત કરી તેમ ગોઠવણીની. હવે છે સંચયનો અર્થ. સંચય એટલે કે કોમ્બિનેશન, એની વ્યાખ્યા સમજી લઈએ. એન જુદી જુદી વસ્તુઓમાંથી એન વસ્તુઓ પસંદ કરવાના કુલ સંચયને NCR થાય છે. એની અંદર એક વસ્તુ સમજવા જેવી છે, સંચય એટલે એ વસ્તુ કે એની અંદર પસંદગી સાથે સંબંધ ધરાવે છે. આપણે ક્રમચયની વાત કરી, એ ગોઠવણી સાથે સંબંધ ધરાવે છે. જ્યારે જે સંચય છે, એ સંચય એ કોઈક વસ્તુની પસંદગી સાથે ત્યાં સંબંધ ધરાવતો હોય છે. હવે આગળ વાત કરીએ દ્વિપદી વિસ્તરણ, બે પદોનું વિસ્તરણ, એના જે ઘાત ઘાતાંક જે આપેલા હોય છે એનું વિસ્તરણ કઈ રીતે કરવું, એનો આંશક જવાબ વિસ્તરણ કરીને કઈ રીતે મેળવવું, એને આપણે અહીંયા ગણતરીઓ કરવાના છે. હવે એની અંદર ખાસ મહત્વની છે પાસ્કલ ત્રિકોણ. પાસ્કલ ત્રિકોણની અંદર એટલે તો પાસ્કલ ત્રિકોણ આપણને આવડી જતો હોય તો આપણે વિસ્તરણ કરવા માટે આ ત્રિકોણ બનાવીને આગળની પ્રક્રિયા આપણા માટે ખૂબ જ સરળ બની જતી હોય છે. તો આ પહેલાં સમજી લઈએ, અહીંયા એક એક આપેલ છે, ત્યારબાદ એનો સરવાળો કરવાથી અહીંયા મળશે બે, બેનો એક ઘાત એટલે આ બે થશે. ત્યારબાદ અહીંયા ટોટલ સરવાળો બે થાય તે બે અહીંયા લખીશું, પછી બંને તરફ એક એક લખી દઈશું. ત્યારબાદ શું કરવાનું છે, આ બંને સરવાળો કરીએ એટલે અહીંયા ત્રણ આવશે, આ બંને સરવાળો કરીએ તો ત્રણ આવશે, એટલે છેલ્લે પાછા એક એક આપણે લખીશું. ત્યાર પછી આનો સરવાળો કરીએ અહીંયા ચાર આવશે, અને બંને ત્રણ ત્રણનો સરવાળો કરીએ એટલે છ આવશે. મિત્રો વેટ કરો બે મિનિટ. હવે આપણે જોઈશું મિત્રો કે આ બંનેનો સરવાળો કરવાથી અહીંયા દસ મળે છે, આનો સરવાળો કરવાથી દસ મળશે, આનો સરવાળો કરીશું પાંચ મળશે, એટલે પાંચ મળશે. બંને તરફ એક એક આપણે લખેલ છે. ત્યારબાદ પાંચ વત્તા દસ પંદર, દસ વત્તા દસ વીસ, દસ વત્તા પાંચ પંદર, પાંચ વત્તા છ, એ રીતે આપણે આ પાસ્કલ ત્રિકોણ તૈયાર કરવાનો હોય છે, જેના આધારે આપણે વિસ્તરણની અંદર જે રીતે ઘાત આપેલા હોય દ્વિપદી વિતરણની અંદર વાત કરી છું કે માની લો કે એક્સ માઇનસ એ નો ત્રણ ઘાત, ત્યારે આપણે આ ત્રીજું ઘાતું લઈશું, એનું વિસ્તરણ આપણે એના દ્વારા કરીશું, એટલે આપણા માટે ગણતરી ખૂબ જ સરળ બની રહેશે. મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ખાસ એના એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીશું. આજે આપણે એના અર્થ વિશે અભ્યાસ કર્યો છે. કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ, આભાર.